Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwara. Students, today we learn Read 22. Vidyarthi Mitro, apno Black Book Supplementary Reader no our last part chhe. Apna last Read 22 part no heading chhe. Why don't you laugh, yaar? Tumhe hasta kem nathi, yaar? વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લા પાઠમાં તમને હસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જોક્સ તમને આપ્યા છે. વાય ડોન્ટ યુ લાવ, તમે હસતા કેમ નથી યાર? બરાબર, તો ચાલો આપણે આ પાઠને જોઈએ. હીરાલાલ સેડ, ઓય પન્નાલાલ, આઈ હેવ સમથિંગ ઇન માય બેગ. આઈ વિલ નોટ શો ઇટ ટુ યુ. ઇફ યુ કેન ટેલ મી વોટ ઇટ ઇઝ, I will give you one egg if you can tell me the total number of the eggs. I will give you all the 8 eggs. And if you are really brilliant and can truly say whose eggs are these, the hen is also yours. Pannalal says, Are bhaji, why do you go on asking so many questions? Definitely, I am brilliant enough to answer your questions. But could you please give me just one hint? જુઓ અહીંયા શું છે તે જુઓ. આ જોક્સમાં હસવા માટે હીરાલાલ સેડ, ઓય પન્નાલાલ, આઈ હેવ સમથિંગ ઇન માય બેગ્સ. ઓય પન્નાલાલ, મારી થેલીમાં કશુંક છે. આઈ વિલ નોટ શો ઇટ ટુ યુ, હું તે તને બતાવવાનો નથી. ઇફ યુ કેન ટેલ મી વોટ ઇઝ ઇટ, જો તું મને કહી શકે કે તે શું છે. આઈ વિલ ગીવ યુ વન એગ, તો હું તને એક ઈંડું આપીશ. ઇફ યુ કેન ટેલ મી ધ ટોટલ નંબર ઓફ ધી એગ્સ, આઈ વિલ ગીવ યુ ઓલ ધી 8 એગ્સ. જો તું મને ઈંડાની કુલ સંખ્યા કહી શકે તો હું તને 8 ઈંડા આપી દઈશ. સાંભળજો હા ધ્યાનથી. એન્ડ ઇફ યુ આર રિયલી બ્રિલિયન્ટ and can truly say whose egg are these, the hen is also yours. જુઓ વળી જો તું જો ખરેખર ચતુર હોય અને સાચું કહી શકે કે આ ઈંડા કોના છે તો આ મરઘી પણ તારી. જુઓ એના પ્રશ્નમાં જ એના જવાબ છે ને કે ઓય પન્નાલાલ, મારી થેલીમાં કશુંક છે, તે હું તને બતાવવાનો નથી. જો તું મને કહી શકે કે તે શું છે તો હું તને એક ઈંડું આપીશ. જુઓ મારી થેલીમાં શું છે તે તું બતાવે તો તને હું આપવા ઈંડું આપીશ. તો એની થેલીમાં શું છે? ઈંડું છે મેબી. બરાબર, પછી શું પૂછે છે બીજો પ્રશ્ન? જો તું મને ઈંડાની કુલ સંખ્યા કહી શકે તો હું તને 8 ઈંડા આપી દઈશ. એટલે એની થેલીમાં મતલબ અંદર સંખ્યા કેટલી છે ઈંડાની? 8. બરાબર ને? વળી જો તું જો ખરેખર ચતુર હોય અને સાચું કહી શકે તો આ ઈંડા કોના છે, એટલે કે જે ઈંડા મારી પાસે છે તે કોના ઈંડા છે, તો તને હું મરઘી પણ આપી દેવાય, એટલે કે મરઘી પણ તાળી. તો આપણને જવાબ અંદર જ મળી ગયો ને કે કોના ઈંડા છે? મરઘીના છે. બરાબર, તો આગળ જુઓ. પન્નાલાલ સેડ, અરે ભાઈજી, વાય ડુ યુ ગો ઓન આસ્કિંગ સો મેની ક્વેશ્ચન. અરે ભાઈજી, તમે મને કેમ આટલા બધા પ્રશ્નો પૂછીએ જાઓ છો? ડેફિનેટલી આઈ એમ બ્રિલિયન્ટ ઇનફ ટુ આન્સર યોર ક્વેશ્ચન્સ. હું તમારા પ્રશ્નોના જવાબ આપવા પૂરતો હોશિયાર ચોક્કસ છું. બટ કુડ યુ પ્લીઝ ગીવ મી જસ્ટ હિન્ટ, પરંતુ તમે મને મહેરબાની કરીને ફક્ત એક સંકેત આપી શકશો, એટલે કે હિન્ટ આપશો તો હું તમારો જવાબ આપું. પરંતુ એના તો સવાલના અંદર જ બધા જવાબ છે ને પહેલાં જોક્સમાં આપણા. ચાલો હવે આપણે બીજું જોઈએ. કસ્ટમર સેડ, વેન આઈ બોટ ધીસ કેટ, સોરી, વેન આઈ બોટ ધીસ કેટ You told me that she was good for mice, but she doesn't even go near them. Shopkeeper says, isn't that good for mice? જુઓ શું થાય છે. કસ્ટમર એટલે કે ગ્રાહક. When I bought this cat, you told me that she was good for mice. ગ્રાહક દુકાનદાર પાસે જઈને શું કહે છે? જ્યારે મેં આ બિલાડી ખરીદી હતી, બોટ એટલે કે ખરીદવી, જ્યારે મેં આ બિલાડી ખરીદી હતી
ત્યારે તમે મને કહ્યું હતું કે સી વોઝ ગુડ ફોર માઇસ, માઇસ એટલે કે ઉંદરો માટે. તમે કહ્યું હતું કે તે ઉંદરો માટે સારી છે. આપણને પણ ખબર છે કે બિલાડી ઉંદરને ખાઈ જાય તો બિલાડી સારી કહેવાય ને, તો ઉંદરો માટે. તો બે તે શું કહે છે કે તમે કહ્યું હતું કે તે ઉંદરો માટે સારી છે, બટ સી ડઝન્ટ ઇવન ગો નિયર ધેમ, પરંતુ તે તો તેમની નજીક પણ જતી નથી. શોપકીપર સેડ, ઇઝન્ટ ધેટ ગુડ ફોર માઇસ, તે ઉંદરો માટે સારું નથી કે તે એની નજીક પણ જ જતી. સમજાયું આ જોક્સ તમને? થિંક અબાઉટ ઇટ, ફરી રિટર્ન સાંભળીને ફરી સમજવાનો પ્રયત્ન કરજો. ચાલો આપણે આગળ જોઈએ. મેજર સેડ, સો યુ આર કમ્પ્લેનિંગ અબાઉટ અ લિટલ સેન્ડ ઇન યોર સૂપ. સો યુ આર કમ્પ્લેનિંગ અબાઉટ અ લિટલ સેન્ડ ઇન યોર સૂપ. ન્યૂ રિક્રુટ, યસ સર. મેજર સેડ, ડીડ યુ જોઈન ધ આર્મી ટુ સર્વ યોર લેન્ડ ઓર ટુ કમ્પ્લેન અબાઉટ ધ ફૂડ. ન્યૂ રિક્રુટ, સર, ટુ સર્વ માય લેન્ડ બટ નોટ ટુ ઇટ ઇટ. જુઓ અહીંયા શું કહે છે. મેજર એટલે કે લશ્કરી અધિકારી કહે છે, પૂછે છે, સો યુ આર કમ્પ્લેનિંગ અબાઉટ અ લિટલ સેન્ડ ઇન યોર સૂપ. સેન્ડ એટલે કે રેતી. તો તમે તમારા સૂપમાં થોડી રેતી બાબતે ફરિયાદ કરી રહ્યા છો, એટલે કે સૂપની અંદર રેતી આવી છે. આ રીતે શું તમે તમારી સૂપની આવેલી રેતી બાબતે ફરિયાદ કરી રહ્યા છો? ન્યૂ રિક્રુટ, યસ સર. એટલે ન્યૂ રિક્રુટ એટલે કે નવો સૈનિક. હા સાહેબ, હું ફરિયાદ કરી રહ્યો છું. આ રીતે તે કહે છે. મેજર, મેજર એટલે કે લશ્કરી અધિકારી. ડીડ યુ જોઈન ધી આર્મી ટુ સર્વ યોર લેન્ડ ઓર અ કમ્પ્લેન અબાઉટ ધી ફૂડ. એને શું પ્રશ્ન કરે છે, તમે તમારી ભૂમિની સેવા કરવા માટે લશ્કરમાં જોડાયા હતા કે પછી ખોરાક બાબતે ફરિયાદ કરવા માટે? ન્યૂ રિક્રુટ, સર, ટુ સર્વ માય લેન્ડ બટ નોટ ટુ ઇટ ઇટ. શું કહે છે તે? સાહેબ, મેં મારી ભૂમિની સેવા કરવા માટે જોડાયો હતો, પરંતુ તેને ખાવા માટે નહીં. એટલે કે મારી જે જમીન છે એમ, તેને ખાવા માટે હું નથી જોડાયો, તેની સેવા કરવા માટે જોડાયો છું. બરાબર. ચાલો હવે આપણે આગળનો જોક્સ જોઈએ. ધ મેનેજર વોઝ એંગ્રી વિથ અ ક્લાર્ક. હી શાઉટેડ, આર યુ અ મેન ઓર અ માઉસ? I am a man, said the clerk firmly. And how do you say so? The manager inquired. Because my wife is always afraid of a mouse, the clerk explained. જુઓ વિદ્યાર્થીઓ શું કહે છે આ જોક્સમાં. The manager was angry with clerk. Manager પોતાના clerk એટલે કે કારકુન પર ગુસ્સે થયા. He shouted. એટલે કે તે તેને ખીજવાય છે. સાઉટ એટલે કે તાડુકવું, તેના ઉપર ગુસ્સો કરવો, જોશથી ચિલ્લાવો. બરાબર. આર યુ અ મેન ઓર અ માઉસ? શું પ્રશ્ન કરે છે, તું માણસ છે કે પછી ઉંદર છે એમ. આ રીતે કહે છે એના ક્લાર્કને. આઈ એમ અ મેન, સીડ ધી ક્લર્ક ફર્મલી. ફર્મલી એટલે કે એકદમ મક્કમતાથી. હું માણસ છું, આવું કારકુન એકદમ મક્કમતાથી કહે છે. ક્લાર્ક એકદમ મક્કમતાથી કહે છે. And how do you say so? The manager inquired. Manager પાછા એને શું પૂછે છે કે તું આટલો ચોક્કસ રીતે કઈ રીતે કહી શકે કે તું માણસ જ છે? તો હવે એ શું જવાબ આપે તે જુઓ. Because my wife is always afraid of a mouse. કારણ કે મારી પત્ની હંમેશા ઉંદરથી ડરે છે. The carcun explained. કારકુને સમજણ પાડી. શું સમજણ પાડી? કે મારી પત્ની હંમેશા ઉંદરથી ડરે છે. તો એના મેનેજરે એને શું પ્રશ્ન પૂછ્યો હતો, તું માણસ છે કે ઉંદર? તો જો હું ઉંદર હોતે તો મારી પત્ની મારાથી પણ ડરતે, પરંતુ હું માણસ છું એટલે મારી પત્ની મારાથી ડરતી નથી. બરાબર. કેટલું સારી રીતે એક્સપ્લેન કર્યું એણે, કર્યું ને. ચાલો અગાડી. ચંદુ સીટ, આઈ હેવ ગોટ અ સ્ટમક એક. આઈ વોન્ટ ગો ટુ સ્કૂલ ટુડે. મમ્મી, ધેટ્સ બીકોઝ યુ હેવન્ટ ઇટન ટુડે. યોર સ્ટમક ઇઝ એમ્પ્ટી, સો ઇટ્સ હર્ટ્સ. ચંદુ સીડ, આહા, નાવ
I know why big brother always complains about headache. જુઓ અહીંયા હવે શું કહે છે, ચંદુ સેડ I have got a stomach ache. ચંદુએ કહ્યું મને પેટમાં દુખે છે, સ્ટમક એક એટલે કે સ્ટમક એટલે કે પેટ, એક એટલે કે દુખાવો. I won't go to school today. હું આજે નિશાળે જવાનો નથી, સ્કૂલ જવાનો નથી. મમ્મી સેઝ ધેટ્સ બીકોઝ યુ હેવન્ટ ઈટન ટુડે. એ તો તે આજે ખાધું નથી એટલે તને દુખે છે, તેથી યોર સ્ટમક ઇઝ એમ્પ્ટી સો ઇટ હર્ટ્સ. તારું પેટ ખાલી છે તેથી તને પેટમાં દુખે છે. ચંદુ સેડ આહા, નાવ આઈ નો વાય બિગ બ્રધર ઓલવેઝ કમ્પ્લેન અબાઉટ હેડેક. વાહ, હવે મને ખબર પડી મોટા ભાઈનું શા માટે હંમેશા માથું દુખવાની ફરિયાદ કરતા હોય છે. શા માટે એના મોટા ભાઈ ફરિયાદ કરતા હોય છે, એટલે કે એનું પેટ ખાલી છે તેથી એનું પેટ દુખે છે. તો મોટા ભાઈનું શું ખાલી છે કે એને માથું દુખે છે? થિંક અબાઉટ ઇટ. બરાબર, ચાલો આપણે આગળનો જોક્સ જોઈએ. લેન્ડ લેડી સેડ લેન્ડ લેડી ટુ અ ન્યૂ ટેનન્ટ. An inventor lived in his room. He invented an explosive. Tenant said, Oh, those spots on the ceiling are of the explosive. Landlady says, No, that's the inventor. જુઓ, landlady એટલે કે મકાન માલિક. To new tenant એટલે કે નવા ભાડાવાળો જે વ્યક્તિ હોય તે નવો ભાડવટને. એન ઇન્વેન્ટર લીવડ ઇન ધીસ રૂમ. ઇન્વેન્ટર એટલે કે સંશોધક. આ ઓરડીમાં પહેલાં એક સંશોધક રહેતો હતો. હી ઇન્વેન્ટેડ એન એક્સપ્લોઝિવ. તેણે સ્ફોટકની એક્સપ્લોઝિવ એટલે કે સ્ફોટકની શોધ કરતો હતો. ટેનન્ટ એટલે કે ભાડાવટ. સીટ ઓ Those spots on the ceiling are of the explosive. શું કહે છે ભાડાવટ? એમ, છતમાં પેલા ડાઘા તે સ્ફોટકના એમ. એક્સપ્લોઝિવ એટલે કે સ્ફોટક. તે કે આ જે છતમાં જે ડાઘા છે તે શેના છે? બધા સ્ફોટકના છે એમ. મકાન માલિક છે, નો ધેટ્સ ધી ઇન્વેન્ટર. ના, એ તો સંશોધકના છે. શેના છે? સંશોધકના છે, ઇન્વેન્ટરના છે. જુઓ શું કહે છે અહીંયા મકાન માલિકે નવા ભાડુઆત આવ્યો તેને શું કહે છે? આ ઓરડીમાં પહેલાં એક સંશોધક રહેતો હતો. ઇન્વેન્ટર એટલે કે સંશોધક, શોધ કરવાવાળો. બરાબર, રિસર્ચ કરવાવાળો. તે સ્ફોટકની શોધ કરતો હતો. ભાડાવાળા વ્યક્તિ શું કહે છે? ઓ એમ છે, અહીંયા સંશોધક રહેતો હતો એટલે એટલે કે આ છતમાં જે બધા ડાઘા છે તે બધા સ્ફોટકના છે એમ. આ રીતે એનું વાક્ય અધૂરું છોડે છે. તો લેન્ડલેડી એટલે કે મકાન માલિક પાછો શું જવાબ આપે છે? ના, એ તો સંશોધકના છે, સ્ફોટકના નથી. બરાબર, ચાલો હવે આપણે આગળનો જોક્સ જોઈએ. ધ બોસ કોલ્ડ હિઝ અસિસ્ટન્ટ એન્ડ ગીવ અ વોર્મ શેક હેન્ડ. હી સેડ, મિસ્ટર સિંગ, યુ આર માય સિનિયર કલીગ. The new project we are going to take up requires quick thinking, imagination and hard work. That's why I have called you. I wish you should retire. જુઓ આ જોક્સમાં શું કહે છે? The boss called his assistant and gave a warm shake hand. ઉપડી સાહેબ એટલે કે બોસ મદદનીશને, અસિસ્ટન્ટ એટલે કે કર્મચારીને બોલાવ્યો અને તેને ઉષ્માભર્યું હસ્તધૂન. શેક હેન્ડ કરે ને આપણે હાથ મિલાવીએ ને, તે કર્યું. હી સેડ, મિસ્ટર સિંગ, યુ આર માય સિનિયર કલીગ. તેમણે કહ્યું, મિસ્ટર સિંગ એટલે કે શ્રીમાન સિંગ, તમે મારા જૂના સહકાર્યકર છો. ધ ન્યૂ પ્રોજેક્ટ વી આર ગોઈંગ ટુ ટેક અપ રિક્વાયર્સ ક્વિક થિંકિંગ, ઇમેજિનેશન એન્ડ હાર્ડવર્ક. આપણે જે નવો પ્રોજેક્ટ ઉપાડવાના છીએ તેમાં ત્વરિત, ક્વિક થિંકિંગ, ત્વરિત વિચારશક્તિ, ઇમેજિનેશન એટલે કે કલ્પના અને સખત પરિશ્રમની જરૂર છે. ધેટ્સ વાય
આઈ હેવ કોલ્ડ યુ, એટલે મેં તમને બોલાવ્યા છે. આઈ વિશ યુ યુ શુડ રિટાયર, એટલે કે હું ઈચ્છું છું કે તમે નિવૃત્તિ લઈ લ્યો. જુઓ શું કહે છે, અસિસ્ટન્ટના હાથ મિલાવે છે અને પછી શું કહે છે, તમે મારા જૂના સહકાર્યકર છો, એટલે કે મારી સાથે કામ કરનારા છો, પરંતુ મારો જે નવો પ્રોજેક્ટ છે તેની અંદર શું છે, ત્વરિત વિચારશક્તિની જરૂર છે, કલ્પનાની અને તેમાં ખાસ સખત પરિશ્રમની જરૂર છે. તેથી મેં તમને બોલાવ્યા છે, એટલે કે કામ કરવા હોને જ બોલાવ્યા. પણ શું કામ માટે બોલાવેલા છે, હું ઈચ્છું છું કે તમે નિવૃત્તિ લઈ લો, રિટાયર થઈ જાઓ, કે તમે એટલા ટ્રેન નથી, કે તમે એટલું સખત પરિશ્રમ કે એવું કરી શકતા નથી, તમે અંદર કલ્પના શક્તિ નથી, તમે સખત મહેનત કરી નથી શકતા. આ રીતે એને શું કહે છે કે તમે નિવૃત્તિ લઈ લો. બરાબર, ચાલો હવે આપણે આગળનો જોક્સ જોઈએ. ડોટર સીડ, રિમેમ્બર ધેટ એક્સપેન્સિવ ફ્લાવર વેસ, યુ ઓલવેઝ વરીડ આઈ વુડ બ્રેક. ડોટર સીડ, રિમેમ્બર ધેટ એક્સપેન્સિવ ફ્લાવર વેસ, યુ ઓલવેઝ વરીડ આઈ વુડ બ્રેક. મધર સીડ, ઓફકોર્સ આઈ ડુ, બટ વોટ અબાઉટ ઇટ. ડોટર સીડ, માં ઓલ યોર વરીઝ આર ઓવર. જુઓ એની અહીંયા શું કહે છે, ડોટર એટલે કે પુત્રી, રિમેમ્બર ધેટ એક્સપેન્સિવ ફ્લાવર વેસ, યુ ઓલવેઝ વરીડ આઈ વુડ બ્રેક. એની માતાને શું કહે છે, પેલી કિંમતી ફૂલદાની મારાથી તૂટી જશે એમ. એક્સપેન્સિવ એટલે કે મહેંગી, કિંમતી શું કહે છે, પેલી કિંમતી ફ્લાવર વેસ એટલે કે ફૂલદાની, એટલે કે ફૂલદાની મારાથી તૂટી જશે, એની તને કાયમ ચિંતા કરતી હતી, તે તને યાદ છે એમ. મધર સેડ, ઓફકોર્સ આઈ ડુ, બટ વોટ અબાઉટ ઇટ. હા યાદ છે, પણ તેનું શું છે. ડોટર સેડ, માં ઓલ યોર વરીઝ આર ઓવર, માં તારી બધી જ ચિંતાઓ પૂરી થઈ ગઈ છે. કઈ રીતે પૂરી થઈ ગઈ, હું ફ્લાવર વાસ તૂટી ગયું તેથી પૂરી થઈ ગઈ. ડાયરેક્ટ એની મમ્મીને એવું નહીં કહી શકતી કે મમ્મી મારે ફ્લાવર વાસ તૂટી ગઈ, એટલે શું કહે છે કે તને હંમેશા ચિંતા રહેતી હતી ને, તે હવે બધી તારી ચિંતાઓ પૂરી થઈ ગઈ. બરાબર, ચાલો હવે આગળનો જોક્સ જોઈએ. ડેડ, વુડ યુ લાઈક ટુ સેવ સમ મની, આઈ સર્ટેનલી વુડ સન, એની સજેશન શ્યોર. વાય ડોન્ટ યુ બાય મી અ બાઇક, ધેન માય શૂઝ વોન્ટ વિયર આઉટ સો ફાસ્ટ. શું કહે છે, ડેડ વુડ યુ લાઈક ટુ સેવ સમ મની, બાપુજી તમને પૈસા બચાવવાનું ગમે. આઈ સર્ટેનલી વુડ સન, એની સજેશન મને ચોક્કસ ગમે બેટા. કઈ સૂચન છે, સજેશન એટલે કે સૂચન, કંઈક સચન છે તેના માટે એમ, કે કઈ રીતે પૈસા બચાવવા. શ્યોર, ચોક્કસ. વાય ડોન્ટ યુ બાય મી અ બાઇક, તમે મને બાઇક કેમ નથી લઈ આપતા. ધેન માય શૂઝ વોન્ટ વિયર આઉટ સો ફાસ્ટ, પછી મારા બૂટ આટલા જલ્દી ફાટી નહીં જાય. શું કહે છે, એક તરફ પૈસા બચાવવાનો ઉપાય સૂચવે છે, શું કે શૂઝના પૈસા બચી જાય એમ, કે તમે મને બાઇક લઈ આપો તો મારે ચાલતું નહીં જવું પડે અને મારા શૂઝ જલ્દી ફાટી નહીં જાય. તો બાઇક મૂંગી આવે કે શૂઝ, પણ ઉલ્લું બનાવે પિતાજીને કે. ચાલો આગળ. અ બીગર કેમ ટુ અ લેડી એન્ડ સેડ, મેડમ વિલ યુ પ્લીઝ ગીવ મી ઓનલી 1 રૂપી, આઈ હેવન્ટ ઇટન એનીથિંગ ફોર લાસ્ટ 3 ડેઝ. લેડી સેઝ, ધેન વોટ ગુડ અ રૂપી વિલ ડુ યુ. બીગર સેડ, ઓ આઈ જસ્ટ વોન્ટ ટુ વેઇટ માય સેલ્ફ એન્ડ સી હાઉ મચ આઈ લોસ્ટ. જુઓ અહીંયા બીગર એટલે કે ભિખારી. શું કહે છે, અ બીગર કેમ ટુ અ લેડી એન્ડ સેડ, મેડમ વિલ યુ પ્લીઝ ગીવ મી ઓનલી 1 રૂપી. એક ભિખારી એક સ્ત્રી પાસે આવ્યો અને બોલ્યો, મેડમ વિલ યુ પ્લીઝ ગીવ મી ઓનલી 1 રૂપી, મને મહેરબાની કરીને 1 રૂપિયો આપશો. આઈ હેવન્ટ ઇટન એનીથિંગ ફોર લાસ્ટ 3 ડેઝ. મેં છેલ્લા 3 દિવસથી કશું ખાધું નથી. તો આપણને દયા આવે ને, કોઈ આપણને એવું કહેતો કે મેં 3 દિવસથી કશું નથી ખાધું, દયા આવે ને. તો અહીંયા આ લેડી શું કહે છે, જુઓ લેડી, બટ ધેન વોટ ગુડ અ રૂપી વિલ યુ ડૂ, પણ પછી 1 રૂપિયાથી તારું શું કલ્યાણ થશે એમ. હું તને 1 રૂપિયા આપતી નથી, તને શું મળવાનું છે એમ. તું કંઈ 1 રૂપિયામાં તારું કંઈ પેટ થોડુંક ભરાઈ જવાનું છે, નથી ભરાવાનું. બિગર સીડ, ઓ આઈ જસ્ટ વોન્ટ ટુ વેઇટ માય સેલ્ફ એન્ડ સી હાઉ મચ આઈ હેવ લોસ્ટ. ભિખારી શું કહે છે,
અરે મારે તો મારું વજન કરવાની જોવું છે, એમ વજન કરવા જવું છે કે 3 દિવસ મેં ખાધું નથી તો મારું વજન કેટલું ઘટ્યું છે. બરાબર, હું કંઈ ખાવા હાર પૈસા માંગતી નથી, મારે તો મારું વજન કરીને જોવું છે. આગળ, ડબ્બુજી વોઝ સિટિંગ ઓન અ બેન્ચ ઇન ધી ગાર્ડન. હી હેલ્ડ અ બુક ઇન ઈચ હેન્ડ એન્ડ વોઝ રીડિંગ બોથ ઓફ ધેમ વન બાય વન. હી બીકમ સિરિયસ એવરી ટાઈમ હી લુકડ ઇન ટુ ધી બુક વિચ વોઝ ઇન હિઝ રાઇટ હેન્ડ. હી વુડ બર્સ્ટ ઇન ટુ લાફ્ટર એવરી ટાઈમ હી લુકડ ઇન ટુ ધી લેફ્ટ હેન્ડ બુક. ધેન વેન્ટ ઓન ફોર ક્વાઇટ સમ ટાઈમ. ટપ્પુજી વોઝ ઓબ્ઝર્વિંગ ધીસ વિથ ક્યુરિયોસિટી. હી કમ ટુ ડબ્બુજી એન્ડ સીડ, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વાય ડુ યોર બીકમ સિરિયસ વેન યુ રીડ ફ્રોમ ધી રાઇટ હેન્ડ બેક હેન્ડ બુક એન્ડ વાય ડુ યુ લાફ વેન યુ રીડ ધી બુક ઇન ધી લેફ્ટ હેન્ડ. The book is in my right hand is a jog book, whereas in the left hand it is a guide to that jog book. Dabbuji explained. જુઓ આ જોક્સમાં શું કહે છે. ડબ્બુજી વોઝ સિટિંગ ઓન અ બેન્ચ ઇન ધી ગાર્ડન. ડબ્બુજી બગીચામાં બાકડા ઉપર એટલે કે બેન્ચ ઉપર બેઠા હતા. હી હેલ્ડ અ બુક ઇન હિઝ ઈચ હેન્ડ એન્ડ વોઝ રીડિંગ બોથ ઓફ ધેમ વન બાય વન. તેમના બંને હાથમાં ચોપડીઓ હતી અને તેમને વાળા ફરતી વાંચી રહ્યા હતા. એટલે કે બંને હાથની અંદર ચોપડીઓ હતી, પહેલાં આ હાથમાં વાંચે પછી પાછા આ બીજી હાથની ચોપડીમાં વાંચે. હી બીકમ સિરિયસ એવરી ટાઈમ હી લુકડ ઇન ટુ ધી બુક વિચ વોઝ ઇન હિઝ રાઇટ હેન્ડ. જે ચોપડી તેમના જમણા હાથમાં હતી તેમાં નજર કરતા ત્યારે દર વખત તે એકદમ સિરિયસ થઈ જતા, એકદમ ગંભીર થઈ જતા હતા. હી વુડ બર્સ્ટ ઇન ટુ લાફ્ટર એવરી ટાઈમ હી લુકડ ઇન ટુ ધી લેફ્ટ હેન્ડ બુક. અને જ્યારે તેઓ ડાબા હાથની પુસ્તક વાંચતા હતા, ડાબા હાથની ચોપડી પર નજર કરતા, તો દર વખત તેઓ ખડખડાટ હસી પડતા હતા. This went on for quite some time. આવું થોડી વાર ચાલતું રહ્યું. ટપ્પુજી વોઝ ઓબ્ઝર્વિંગ ધીઝ વિથ ક્યુરિયોસિટી. ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા. તો ટપ્પુજી છે જિજ્ઞાસાપૂર્વક આ ધ્યાનથી જોઈ રહ્યા હતા. હી કેમ ટુ ડબ્બુજી એન્ડ સેડ, તે ડબ્બુજી પાસે અરે આજે છે તે ડબ્બુજી પાસે આવ્યા અને બોલ્યા, કહ્યું, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વાય ડુ યોર બીકમ સિરિયસ વેન યુ રીડ ફ્રોમ ધી રાઇટ હેન્ડ બુક. શું પ્રશ્ન કરે છે. મને સમજાતું નથી કે તમે જમણા હાથમાંની ચોપડી વાંચો છો ત્યારે એકદમ ગંભીર કેમ થઈ જાઓ છો, એન્ડ વાય ડુ યુ લાફ વેન યુ રીડ ધી બુક ઇન લેફ્ટ હેન્ડ. અને તમે ડાબા હાથમાંની ચોપડી વાંચો છો ત્યારે તમે ખૂબ જ હસો છો, આવું કેમ કરતા છો, મને આ વસ્તુ સમજાતું નથી. જો હવે ડબ્બુજી શું જવાબ આપશે. ધ બુક ઇન માય રાઇટ હેન્ડ ઇઝ અ જોક બુક. શું કહે છે, મારા જમણા હાથમાં જોક્સની ચોપડી છે. વેર એઝ ઇન ધી લેફ્ટ હેન્ડ ઇટ ઇઝ ગાઈડ ટુ ધેર જોક બુક. ડબ્બુજી એક્સપ્લેન, જ્યારે મારા ડાબા હાથમાં આ જે જોક્સ છે તે ચોપડીની ગાઈડ છે એટલે કે માર્ગદર્શિકા છે. ડબ્બુજી એક્સપ્લેન, ડબ્બુજીએ ખુલાસો કર્યો. ડબ્બુજી ચોપડીમાં વાંચે ત્યારે એમને જોક્સ સમજમાં આવતો નથી અને તેઓ તેથી એકદમ સિરિયસ થઈને વાંચે છે તેને. અને પછી જ્યારે તેઓ શું કરે છે, ગાઈડના અંદર તેને જુએ છે એટલે કે માર્ગદર્શિકા માટે જોક્સનું એક્સપ્લેનેશન જુએ છે, ત્યારે તેમને સમજાય છે, તેથી તે ખડખડાટ હશે છે. બરાબર, ચાલો આપણે આગળ જોઈએ. ટીચર સેઝ યોર હિન્દી ઇઝ વેરી વીક. નિર્મલા
write this para for 15 times. The next day, Nirmala wrote the para only 8 times and showed it to the teacher. The teacher became angry. Teacher said, I told you to write 15 times because you are weak at Hindi and you have written it only 8 times. Nirmala says, Madam, my maths is also weak. જુઓ શું થાય છે. ટીચર સે, ટીચરે કહ્યું, શિક્ષકે કહ્યું, યોર હિન્દી ઇઝ વેરી વીક નિર્મલા, રાઇટ ધીસ પારા ફોર 15 ટાઈમ્સ. નિર્મલા, તારું હિન્દી ઘણું કાચું છે, આ ફકડો 15 વખત લખી લાવજે. ધ નેક્સ્ટ ડે નિર્મલા રોટ ધી પારા ઓનલી 8 ટાઈમ્સ. બીજા દિવસે નિર્મલાએ ફક્ત 8 વાર ફકડાને કેટલી વાર લખ્યો, 8 વાર લખીને શિક્ષિકાને બતાવ્યો. શો ડીડ ટુ ધી ટીચર, એટલે કે શિક્ષિકાને બતાવ્યો. ધ ટીચર બીકમ એંગડી, શિક્ષિકા ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. ટીચર સેડ, આઈ ટોલ્ડ યુ ટુ રાઇટ 15 ટાઈમ્સ બીકોઝ યુ આર વીક એટ હિન્દી. શિક્ષક શું કહે છે તેને, મેં તને કહ્યું હતું કે તું કેટલી વાર લખીને લાવજે, 15 વખત લખીને લાવજે, કારણ કે તારું હિન્દી કાચું છે. એન્ડ યુ હેવ રિટન ઇટ ઓનલી 8 ટાઈમ્સ, અને તું તો ફક્ત 8 વાર જ લખીને આવી છે. હવે નિર્મલા શું જવાબ આપશે. નિર્મલા સેઝ, મેડમ, માય મેથ્સ ઇઝ ઓલ્સો વીક. મેડમ, મારું ગણિત પણ કાચું છે. હિન્દીમાં ભલે તમે લખવાનું કહો, પણ મારું તો ગણિત પણ કાચું છે. હું કેવી રીતે કાઉન્ટ કરો કે 15 વાર થયું કે 8 વાર થયું, બરાબર. ચાલો આગળ. ટીચર સેઝ, રૂપમ, વુડ યુ પ્લીઝ પે અ લિટલ અટેન્શન. રૂપમ સેટ, આઈ એમ પેઇંગ એઝ લિટલ એઝ આઈ કેન સર. જુઓ શિક્ષક રૂપમને શું કહે છે, વુડ યુ પ્લીઝ પે અ લિટલ અટેન્શન. અટેન્શન એટલે કે ધ્યાન. તો શું કહે છે રૂપમ, મહેરબાની કરી થોડું ધ્યાન આપીશ. રૂપમ સેટ, આઈ એમ પેઇંગ એઝ લિટલ એઝ આઈ કેન સર. સાહેબ, હું બને એટલું થોડું ધ્યાન આપું છું. જુઓ એને કહ્યું ને કે થોડું ધ્યાન આપીશ, તો એ પાછા શું કહે છે, સાહેબ હું બને તેટલું થોડું ધ્યાન આપું છું. ચાલો. એન્જોય સમ ડેફિનેશન, કેટલીક વ્યાખ્યાઓની મજા માણો. બસ, અ વ્હીકલ ધેટ રન્સ ફાસ્ટર વેન યુ આર આફ્ટર ઇટ, બટ સાવર વેન યુ આર ઇન ઇટ. જુઓ શું કહે છે, બસ, અ વ્હીકલ ધેટ રન્સ ફાસ્ટર વેન યુ આર આફ્ટર ઇટ, બટ સાવર વેન યુ આર ઇન ઇટ. એક એવું વાહન જે તમે એની પાછળ દોડતા હો ત્યારે તે ઝડપથી દોડે, પરંતુ બટ સ્લોવર વેન યુ આર ઇન ઇટ, પરંતુ તમે જ્યારે બસના અંદર હો ત્યારે તે ધીમેથી ચાલતું હોય. આપણને ઓલવેઝ એવું લાગે ને, આપણે જ્યારે બસની બહાર હોઈએ ત્યારે એમ કે જો આપણે એની પાછળ દોડતા હોય તો આપણને શું લાગે કે બસ કેટલી ફાસ્ટ દોડેલ છે. શા માટે, કારણ કે આપણે એના જેટલું ફાસ્ટ નથી દોડી શકતા, બરાબર. પણ જ્યારે આપણે બસમાં બેઠેલા હોય ત્યારે આપણે શું બોલીએ, આ ડ્રાઈવર કેટલી ધીરી બસ ચલાવી રહેલો છે, સમજમાં નથી આવતું ક્યારે પહોંચાડશે, બોલીએ છીએ ને આ શબ્દ. તો આ બસની વ્યાખ્યા છે. ડૉક્ટર, ધ ઓનલી મેન હુ એન્જોયઝ પુઅર હેલ્થ. ડૉક્ટર એક એવો માણસ છે, એક જ એવો માણસ જેને નબળી તંદુરસ્તીથી મજા પડે છે, પોતાની નહીં બીજાની. પુઅર હેલ્થ એટલે કે ખરાબ તબિયતથી. શા માટે, કારણ કે પૈસા કમાવાના મળે ને, બરાબર. એક્સપર્ટ્સ, અ પર્સન હુ સ્પીક્સ ઓન અ સબ્જેક્ટ યુ ઓલરેડી નો એન્ડ મેક્સ ઇટ ટેરિબલી કન્ફ્યુઝિંગ. એક્સપર્ટ એટલે કે તજજ્ઞ, એક એવી વ્યક્તિ જે તમને અગાઉથી આવડતા વિષય પર બોલે છે અને તમને ટેરિબલી કન્ફ્યુઝિંગ, કન્ફ્યુઝિંગ એટલે કે ગૂંચવે છે, અને તેને તેને વધારે ગૂંચવે છે. એટલે કે તજજ્ઞ જે વ્યક્તિ હોય ને, એકદમ એક વસ્તુની અંદર પાવર્ડ તેવો વ્યક્તિ જેને અગાઉથી બધા વિષય આવડતા બધા વિષયના ઉપર બોલે છે અને તેને વધારે ગૂંચવે છે, કન્ફ્યુઝિંગ કરે છે. ફેશન, સમથિંગ વિચ ગોઝ આઉટ ઓફ સ્ટાઇલ વેન એવરી વન હેઝ ઇટ.
ફેશન એક એવી વસ્તુ છે, કેવી વસ્તુ છે, જ્યારે બધા પાસે આવતા જ જૂની થઈ જાય છે. દાખલા તરીકે આપણે કપડાંની ફેશનની વાત કરીએ તો અમરેસાની ફેશન ચાલે છે પ્લાઝો, બરાબર. પણ આપણી પાસે એકવાર આવી જાય પ્લાઝો, પછી તે ફેશન કેવી લાગે આપણને? આ તો બહુ જૂનું થઈ ગયું, હવે આવું નથી લેવું, હવે કંઈક નવું લેવું છે. પણ જે નથી પહેર્યું તેના માટે તો તે નવી રહી ને. તો ફેશન કેવી વસ્તુ છે? એક એવી વસ્તુ જે બધા પાસે આવતા જ જૂની થઈ જાય છે. હાઉસવર્ક, સમથિંગ વિચ અ વુમન ડઝ બટ નો વન નોટિસિસ અન્ટિલ સી ડઝન્ટ ડૂ ઇટ. ઘરકામ એક એવી બાબત છે જે એક સ્ત્રી જ કરતી હોય છે, જે એક સ્ત્રી કરતી હોય છે, બરાબર. બટ નો વન નોટિસિસ, પરંતુ તે ન કરે ત્યાં સુધી કોઈને તેના ઉપર ધ્યાન લેતું નથી. એટલે કે હાઉસનું કામ જે છે તે એક સ્ત્રી કરતી હોય, જ્યાં સુધી તે કરી જ નાખતી હોય ત્યાં સુધી તે સ્ત્રીની વાતના ઉપર કોઈ ધ્યાન કરતું નથી, કે આ આટલું કામ કર્યું ને આટલું નથી કર્યું. પરંતુ જ્યારે તેણે તે કામ ન કર્યું હોય ત્યારે તેના ત્યારે ત્યાં સુધી કોઈ તેના ઉપર ધ્યાન લેતું નથી. રાઇડિંગ, રાઇડિંગ એટલે કે ઘોડેસવારી, ધ આર્ટ ઓફ કીપિંગ ધ હોર્સ બિટવીન યુ એન્ડ ધી ગ્રાઉન્ડ. ઘોડેસવારી તમારી અને મેદાનની વચ્ચે ઘોડાને રાખવાની કળા. આ બધી શું છે? વ્યાખ્યાઓ છે. સ્કૂલ, સ્કૂલ એક એવી જગ્યા છે, જુઓ, અ પ્લેસ વેર કિડ્સ ગો ટુ કેચ કોલ્ડ ફ્રોમ વન અનધર સો ધેટ ધે કેન સ્ટે એટ હોમ. શાળા એક એવું સ્થળ જ્યાં બાળકો એકબીજાને શરદીનો ચેપ લગાડવા જાય છે જેથી તેઓ ઘરે રહી શકે. ધેટ ધે કેન સ્ટે એટ હોમ, જેથી તેઓ એક ઘરે રહી શકે. બીજું શું કહેવા માટે જાય? એકબીજાના માથામાં જૂઓ આપવા માટે પણ જાય ને. તમને ખબર છે મમ્મી ઓલવેઝ એવું કે આપણા માથામાં જૂં પડેલી હોય ત્યારે, નાના હતા ત્યારે, મતલબ મેં નાની હતી ત્યારની વાત કરો તો એવું કહે ને કે આ તે બાજુમાં કોણ બેસતું છે, તેના માથામાંથી જ તું લઈને આવી છે. તો તેવી જ રીતના શરદી, શરદી કેવી છે? ચેપી રોગ છે. તો બાળકો સ્કૂલે શા માટે જાય? તો કે શાળા એક એવું સ્થળ છે જ્યાં બાળકો એકબીજાને શરદીનો ચેપ લગાડવા માટે જાય છે અને માથામાં જુઓ આપવા માટે જાય છે જેથી તમે લોકો ઘરે રહી શકો, બરાબર. ટેલિવિઝન, ટેલિવિઝન એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વિચ ઇન્સ્પાયર્સ કન્વર્ઝેશન વેન ઇટ સ્ટોપ્સ વર્કિંગ. જુઓ, ટીવી, ટેલિવિઝન એક એવું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, ડિવાઇસ એટલે કે સાધન, એટલે કે એવું ઇલેક્ટ્રોનિક સાધન છે વિચ ઇન્સ્પાયર્સ કન્વર્ઝેશન વેન ઇટ સ્ટોપ વર્કિંગ, કે જે બગડી જાય પછી, એમ બગડી જાય ત્યારે વાતચીત કરવાની પ્રેરણા આપે છે. જ્યાં સુધી આપણી પાસે ટીવી હોય, હવે તો મોબાઈલ જ, મોબાઈલ આપણા હાથમાં આવી ગયેલો છે કે મોબાઈલ આપણા માટે એક ટીવી બની ગયેલી છે, બરાબર, ત્યાં સુધી આપણે એકબીજાની સાથે વાતચીત કરતા નથી. તો જ્યાં સુધી તે બગડી નહીં જાય ત્યાં સુધી આપણે એકબીજાની સાથે વાતચીત કરતા નથી. એટલે કે આ એક એવું સાધન છે જે બગડી જાય ત્યારે વાતચીત કરવાની પ્રેરણા આપે છે. વિલ પાવર, વિલ પાવર એટલે કે મનોબળ, ધ એબિલિટી ટુ ઇટ ઓનલી વન સ્પૂન ફૂલ ઓફ આઈસ્ક્રીમ ફ્રોમ અ ફૂલ બાઉલ. મનોબળ એવી ક્ષમતા છે, એબિલિટી, કે ભરેલા કટોરામાંથી ફક્ત એક ચમચી ભર આઈસ્ક્રીમ ખાવાની ક્ષમતા. એટલે કે આપણી મનોબળના ઉપર આધાર રાખે. હવે આપણા સામે અહીંયા આઈસ્ક્રીમ ભરીને મૂકેલું છે, પણ આપણી અંદર મનોબળ આપણું એવું પાક્કું હોવું જોઈએ કે ના, એક મેં અંદરથી એક જ ચમચી ખાવા, મેં આખો એ નથી ખાવાની. તો એ શું કહે છે કે ભરેલા કટોરામાંથી ફક્ત એક ચમચી ભર આઈસ્ક્રીમ ખાવાની ક્ષમતા, તો એ આપણા મનોબળના ઉપર છે. દાખલા તરીકે આપણે એવું કહીએ છીએ ને, કંઈક આપણા સામે સારું ખાવાનું મુકાઈ ગયું હોય તો આપણા મનમાંથી કે ના ભાઈ, મારાથી કંટ્રોલ થાય નહીં, એટલે કે આપણે આપણા મનોબળના ઉપર કંટ્રોલ કરી શકતા નથી તે, બરાબર. તો મનોબળની વ્યાખ્યા શું આપી છે? એટલે કે ભરેલા કટોરામાંથી ફક્ત એક ચમચી ભર આઈસ્ક્રીમ ખાવાની ક્ષમતા, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો લાસ્ટ છેલ્લો પાઠ
વાય ડોન્ટ યુ લાફ યાર માં? ખૂબ જ હસ્યા ને જોક્સ જોઈને, જોક્સ સાંભળીને. અને તેના આધારે અમુક વ્યાખ્યાઓની પણ આપણે મજા માણી. વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે અને આપણી આ બ્લેક બુક પુસ્તક પણ આની સાથે પૂર્ણ થાય છે. થેન્ક યુ. તમે હંમેશા હસતા રહેજો. રડશો તો એકલા રડશો, તમે હસો તો આખું વિશ્વ તમારી સાથે હસશે. સો હંમેશા હસતા રહેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.